વેલકમ ટુ એજ્યુકેટી, હું છું વિપુલ કડવી. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 બાયોલોજી મોસ્ટ ટાઈમ પેપર્સનો, જે 28 તારીખે એક્ઝામ આપવાની છે. દ્વિતીય પરીક્ષા પ્રશ્નપત્રનું માળખું ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, જે 8 માર્ક્સમાં પૂછવાનું છે. વનસ્પતિમાં શ્વસન, જે 7 માર્ક્સમાં પૂછવાનું છે. વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, જે 5 માર્ક્સમાં પૂછવાનું છે. શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, જે 4 માર્ક્સમાં પૂછવાનું છે. દેહજળ અને પરિવહન, જે 6 માર્ક્સમાં પૂછવાનું છે. ઉત્સર્ગ પદાર્થો અને તેના નિકાલો, જે 5 માર્ક્સમાં પૂછવાનું છે. વનસ્પતિ સૃષ્ટિ, જે 5 માર્ક્સમાં પૂછવાનું છે. પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જે 5 માર્ક્સમાં પૂછવાનું છે. જૈવણુઓ, 5 માર્ક્સમાં, જે પહેલી એક્ઝામમાં પૂછાઈ ગયું હતું. આ બે ચેપ્ટર પહેલી એક્ઝામના છે. કોષરસ અને કોષ વિભાજન, સજીવ એટલે શું, સજીવોની લાક્ષણિકતાઓ જણાવો. વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં, વિધાન સમજાવો. સજીવોના નામકરણ માટેના સાર્વત્રિક નિયમો, સજીવો સમજાવો કે જાતિ, પ્રજાતિ અને કુળ, આ ટૂંકનો જ છે. આ ત્રણમાંથી કોઈ પૂછાઈ શકે. વર્ગીકરણના સાધનો તરીકે ઓળખાવી. યુબેક્ટેરિયા અને તેના પ્રકારો જણાવો. પ્રજીવો અને તેનું વર્ગીકરણ સમજાવો. વાયરસ, વાયરસ એટલે શું, આ મોસ્ટ એમપી પ્રશ્ન છે. વિરોડ્સ અને લાઇકેન, આ પ્રશ્ન બંને એક સાથે પૂછાઈ શકે છે. ફૂગ સૃષ્ટિના સજીવોની પ્રજનન પદ્ધતિ. દ્વિઅંગીની આર્થિક ઉપયોગિતા સમજાવો. મોસ, બેવડું ફલન સમજાવો. દેહકોષ્ઠ એટલે શું, તેના પ્રકાર આકૃતિ સહ વર્ણવો. દેહકોષ્ઠ એટલે શું, તેનો આકૃતિ સહ વર્ણવવાનું છે. સમુદાય દશંકો, મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત. 17મો પ્રશ્ન, મૂળના પ્રદેશો વિશે આકૃતિ સહિત વર્ણવો. પેલી એક્ઝામમાં પૂછાઈ ગયું હતું આ પ્રશ્ન, ખબર છે ને તમારે. પૂર્ણ વિન્યાસ એટલે શું સમજાવો. પુષ્પ વિન્યાસ એટલે શું સમજાવો. ચરાયુ વિન્યાસ એટલે શું સમજાવો. કલિકાંતર વિન્યાસ એટલે શું સમજાવો. કુળ, ફેબેસી, સોલેનેસી અને લિલિયસી, આ 3 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મકાઈના દાણાના આયામ છેદની આકૃતિ સહ વર્ણન કરો. વાહક પેશી તંત્ર વિશે ટૂંકનો અંત લખો. અળસિયાના પ્રજનન તંત્રની રચના આકૃતિ સહ વર્ણવો. વંદાના અન્ન માર્ગનું આકૃતિ વર્ણન. દેડકાનું પ્રજનન તંત્ર વર્ણવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારે તૈયાર કરવો જ પડશે. બોર્ડની એક્ઝામ, દ્વિતીય એક્ઝામ બંનેમાં પૂછાઈ શકે છે. અળસિયાનું ઉત્સર્જન તંત્ર એ બી સમજાવો છે. અળસિયામાં મૈથુન ક્રિયા અને અંડઘરનું નિર્માણ. કણાવસૂત્ર કોષનું શક્તિઘર છે, આ મોસ્ટ આઈએમપી છે. રંગસૂત્રનું બંધારણ તેમજ પ્રકાર સમજાવો. સહકારકો કોને કહે છે તેના પ્રકાર સમજાવો. પ્રોટીનનું બંધારણ 9મા ચેપ્ટરનો પ્રશ્ન છે, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બૃહદ અને લઘુજૈવ અણુઓ એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. કોષરસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન શું ભેદ છે એ સમજાવો. સમભાજનનું મહત્વ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કોષચક્ર અને કોષ વિભાજનમાંથી પ્રશ્ન પૂછાયેલો છે આ. જીવન તબક્કામાં થતી ઘટનાઓ ટૂંકમાં સમજાવો. કોષરસ સંકોચનનું ક્રિયાવિધિ આકૃતિ વર્ણવો. લઘુ પોષક તત્વોની વિષારીતાની અસરો લખો. જૈવિક નાઇટ્રોજન સ્થાપન અને અસ્થાપન. મૂળ ગંડિકાના નિર્માણ માટે કયા તબક્કા સંકળાયેલા છે સમજાવો. કોર્નિલિયસ વાન નીલનો ફાળો સમજાવો. કોર્નિલિયસ વાન, સોરી લખવાનો પ્રોબ્લેમ છે. પ્રકાશ પ્રક્રિયાની ઝેડ સ્કીમ, આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, આ તમારે તૈયાર કરવો જ પડશે. એટીપી અને એનએડીપીએચ ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે તે સમજાવવાનું છે. રસાયણ સ્મૃતિ અધિકર્ત સમજાવો. C4 પરિપથ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ. પાણીનું વિભાજન હમણાં એકમ કસોટીમાં પૂછાઈ ગયો, ખબર છે ને તમારે. કેલ્વિન ચક્ર મોસ્ટ આઈએમપી. ગ્લાયકોલિસિસ અને કેલ્વિન ચક્રની મધ્યવર્તી ક્રિયાઓ કઈ થાય છે એ સમજાવો. TCA મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ગ્લુકોઝમાંથી પાયરુવેટ એસિડના 2 અણુ બને છે તે સુધીનો તબક્કો, ત્યાં સુધીનો તબક્કો. કણાવસૂત્રના આધારકમાં થતી પ્રક્રિયા વર્ણવો. કણાવસૂત્રમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. વૃદ્ધિ પર અસર કરતા પરિબળો.
માનવ મૂત્રમાંથી શોધાયેલ વન અંતસ્ત્રાવનું વર્ણન કરો. વન સદા બહાર રાખતો અંતસ્ત્રાવ, વનસ્પતિમાંથી બહાર નહીં, વનસ્પતિમાં સદા બહાર રહેતો અંતસ્ત્રાવ વર્ણવો. પ્રકાશ અવધિકાળ, પ્રકાશની અવધિકાળ સમજાવવાનો છે. બસ આટલા જ છે સર, આટલા જ. ઓકે, થેન્ક યુ સો મચ. તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આની તમે જે આ પ્રશ્નો છે એની તમે શું કહેવાય, એને PDF મોકલવામાં આવશે. ઓકે, વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો. થેન્ક યુ સો મચ.